ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. શરીરને નહીં, વિચારોને પ્રેમ કરો. આપણે આપણા આરાધ્ય દેવ પંડિત શ્રી રામશર્મા આચાર્ય પાસેથી ઘણું બધું મેળવી લેવાની લાલસા રાખીએ છીએ અને તેઓ પણ પોતાના સરળતાના કારણે બની શકે તેટલી સહાય કરતા રહે છે, પરંતુ તેઓ પણ આપણી પાસે થોડીક અપેક્ષા રાખે છે. તેઓ કમસે કમ એટલી તો અપેક્ષા રાખે જ કે આપણે તેમના કાર્યમાં સહાયક બનીએ. ઈશ્વર પર પોતાના રાજકુમારના રૂપમાં આપણને જન્મ આપીને આપણી પાસે અપેક્ષા રાખે છે કે આપણે તેમના આ સૃષ્ટિરૂપી બાગને સુંદર બનાવવામાં મદદ કરીએ. પછી જો આપણે તેમાં ખંડાઈ કરીએ તો આપણા આરાધ્યના મનમાં થોડીક નિરાશા જન્મે. આવી જ પીડા ગુરુદેવના દિલમાં પણ છે. તે તેમણે અખંડ જ્યોતિના ઓક્ટોબર 1966ના પેજ 45-46 ઉપર અભિવ્યક્ત કરી છે. આપત્તિમાં ફસાયેલી વ્યક્તિઓની સહાયતા કરવી એ પણ ધર્મ છે. તો પછી જેને કોઈ કુટુંબ બનાવ્યું હોય એ કુલપતિની જવાબદારી તો એનાથી પણ વધુ છે. ગાયત્રી પરિવારના પરિજનોની ભૌતિક તેમજ આત્મિક મુશ્કેલીઓના સમાધાનમાં હું મારા તુચ્છ સામર્થ્યને પૂરો ઉપયોગ કરતો રહ્યો છું. કહેનારાઓનું કહેવું છે કે એનાથી લાખો લોકો ખૂબ લાભ મેળવ્યો છે, પરંતુ મને એનાથી કંઈ બહુ સંતોષ થયો નથી. હું ઈચ્છતો હતો કે મારા ફેરવનાર લોકો મારા શરીરને નહીં પણ વિચારોને પ્રેમ કરે છે, મનને ચિંતન કરે છે, પોતાના ભાવનાત્મક સ્તરને ઊંચે ઉઠાવે અને ઉત્કૃષ્ટ માનવ નિર્માણ કરીને ભારતીય સમાજને દેવ સમાજમાં રૂપાંતરિત કરવામાં મારો ઉદ્દેશ્યને પૂરો કરે. પરંતુ એવું થઈ ન શક્યું. મોટા ભાગના લોકો ચમત્કારવાદી નીકળ્યા. તેઓ ન તો આત્મનિર્માણ પર વિશ્વાસ કરી શક્યા કે ન તો લોક નિર્માણમાં. આધ્યાત્મિક વ્યક્તિઓની જે જવાબદારી હોય છે તેનો અનુભવ ન કરી શક્યા. હું દરેક પરિજનને વારંવાર મારું પ્રયોજન કરતો રહ્યો, પરંતુ એને બહુ ઓછા લોકોને સાંભળ્યું તથા સમજ્યા. તેઓ મંત્રનો જાદુ જોવા માટે ઉત્કૃષ્ટ રહ્યા, પણ હું એમનામાંથી કામના લોકોને શોધતો રહ્યો. આ ખેંચાણને મેં ઘણા દિવસો સુધી જોઈ તો મને નિરાશા થઈ અને ખીચ પણ ચડી. મનોકામના પૂર્ણ કરવામાં જંજાળ મારા કે ગાયત્રી માતાના ગળે બાંધવાનો મારો કદાપી ઉદ્દેશ્ય ન હતો. ઉપવાસના અને વૈજ્ઞાનિક વિધિવિધાન અપનાવીને આત્મોન્નતિ ના પથ પર ક્રમબંધ રૂપે આગળ વધતા જવું એ જ મારો પરિજન પાસે આશા હતી, પરંતુ તેઓએ અઘરા દેખાતા કામને ઝંઝટ સમજીને દૂર ભાગ્યા. આવા લોકોથી મારું પ્રયોજન કઈ રીતે પૂરું થાય? હવે વિચારવાનો, સમજવાનો અને કરવાનો વારો આપણો છે. આપણે ગુરુદેવના હૃદયની પીડા ઓછી કરવી છે કે નહીં? જો આનો જવાબ હા હોય તો એ માટે આપણે આપણા ભાવનાત્મક સ્તરને ઊંચો ઉઠાવવો પડશે અને શ્રેષ્ઠ માનવોના ઘડતરના કાર્યમાં મંડી પડવું જોઈએ. એમાં જ આપણું કલ્યાણ છે. જય ગુરુદેવ. રાષ્ટ્ર નિર્માણ માટે આપણે બધા નાગરિક કર્મઠ અને જાગૃત બનીએ. જે દેશના લોકો આશુ તથા પ્રમાદી હોય છે તે દેશ ગુલામ બની જાય છે. અથર્વવેદ 12:7. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું સ્વાગત કરે છે.